તો મહામંદિરની મહા તૈયારીઓ તમામ આપને અલગ અલગ એ તસવીરો ત્યાંથી અમે આપને બતાવી રહ્યા છીએ. પણ આજે મકર સંક્રાંતિના આ પર્વ નિમિત્તે મહાસ્નાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. સરયુના 34 ઘાટ પર જ્યાં મહાસ્નાન થવા જઈ રહ્યું છે, મકર સંક્રાંતિએ સ્નાન અને દાન જપનો પણ મહિમા છે. સરયુ ઘાટ પર ગૌ પૂજન કરવા પણ લોકો ઉમટી રહ્યા છે. સંક્રાંતિનો મહાપર્વ છે અને તેમાં સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. અત્યારે હું સરયુ ઘાટ પર છું કે જ્યાં આપ જોઈ શકો છો ખૂબ દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. સરયુના કોઈ 34 ઘાટ છે કે જ્યાં અત્યારે દૂર દૂરથી આવેલા તમામ લોકો મકર સંક્રાંતિનું મહાસ્નાન કરી રહ્યા છે અને સાથે સાથે પૂજન ઇત્યાદિ કાર્યોમાં પણ જોડાઈ રહ્યા છે. આજના દિવસે દાન જપ તપ અને સ્નાનનું વિશેષ મહત્વ રહેતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકોની હાજરી જોઈ શકાય છે કે જેઓ વિશેષ આજે મકર સંક્રાંતિના મહાસ્નાન માટે આવ્યા છે. આપ કહાં સે આયે ભૈયા? હમ લોગ ભોપાલ સે આયે હૈ. અચ્છા, મકર સંક્રાંતિ કે સ્નાન કે લિયે આયે હૈ? હાં જી. તો ભોપાલથી કેટલાક લોકો આવ્યા છે, કેટલાક લોકો અમને મળ્યા કે જેઓ અત્યારે રાજસ્થાનથી આવ્યા છે, બિહારથી આવ્યા છે અને મકર સંક્રાંતિનું મહાસ્નાનમાં તેઓ જોડાયા છે. તમારી જ્યાં નજર જશે ત્યાં તમે જોઈ શકશો કે ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી છે અને તેઓ જે નદી કાંઠાના તમામ જે શિવજી છે, શિવલિંગ છે, તેનું પૂજન પણ કરી રહ્યા છે. આપ કહાં સે આયે હૈ? મેં અયોધ્યા સે હું. અયોધ્યા સે હું. મકર સંક્રાંતિ કે સ્નાન કે લિયે દૂર દૂર સે લોગ અયોધ્યા આ રહે હૈ અભી, લેકિન ઇસ બાર થોડા સા ભીડ કમ હૈ. नहीं तो बहुत ज़्यादा भीड़ होती. तो पता नहीं क्या कारण है कि जो है, हमको लगता है सर जो मतलब 22 तारीख के लिए प्रोग्राम की वजह से थोड़ा सा भीड़ कम है. તો જો 22મી તારીખે ઉત્સવ છે એટલે સ્વાભાવિક છે કે પહેલા પણ ભીડ પર કંટ્રોલ કરી દેવાઓ છે ને, એટલે અહીંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અગાઉની મકર સંક્રાંતિ કરતાં આ વખતે લોકોની હાજરી થોડી ઓછી ચોક્કસ જોવા મળી રહી છે, પરંતુ અત્યારે સરયુના દરેક ઘાટ પર લોકો સ્પષ્ટપણે મહાસ્નાન કરવા પહોંચ્યા હોય તેવું દેખાય પણ રહ્યું છે. કેમેરામેન અશ્વર પરમાર સાથે વિધિ ટીવી 9 અયોધ્યા.